અમદાવાદીઓને ખાણી પીણીના જ નહીં પણ વાહનોમાં પણ ભારે શોખીન માનવામાં આવે છે. રાજ્યમાં સૌથી વધુ વાહનોની ખરીદીમાં અમદાવાદ નંબર વન બન્યું છે. તહેવાર હોય કે પ્રસંગ, અમદાવાદીઓ વાહનની ખરીદી કરીને તે દિવસને યાદગાર બનાવી દેતા હોય છે. અમદાવાદીઓ વિવિધ પ્રકારના વાહનો રાખવાના શોખીન છે, જેથી આ વર્ષે અમદાવાદીઓએ 46,316 ફોર વ્હીલર, 1,87,425 ટુ વ્હીલરની ખરીદી કરી હતી. આ ઉપરાંત 1,175 ટ્રક, 5,270 થ્રી વ્હીલર, 865 ટેક્સી, 31 જીપ, 7,192 રિક્ષા, 2,077 ટ્રેક્ટર અને 776 ટ્રેલરની ખરીદી થઈ હતી. રાજ્યમાં કુલ વાહનોની સંખ્યાની વાત કરીએ તો 1,70,00,000 જેટલા વાહનોની વિવિધ આરટીઓ કચેરીમાં નોંધણી થઈ છે, જેમાં 4 મુખ્ય શહેરોમાંથી અમદાવાદમાં 33,88,073 વાહનો, વડોદરામાં 16,55,080 વાહનો, સુરતમાં 22,43,884 તો રાજકોટમાં 15,13,202 વાહનો નોંધાયા છે. રાજ્યમાં એક તરફ વાહનોની સંખ્યા વધી રહી છે, જેથી રાજ્યમાં અમદાવાદ, ગાંધીધામ, વ્યારા, ગાંધીનગર, ભરૂચ, નવસારી, પાલનપુર, પાટણ અને નડિયાદમાં આરટીઓ કચેરીની નવી ઇમારતો ઊભી કરાઈ છે. તો બીજી તરફ અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ, વલસાડ, ભાવનગર, રાજકોટ, સુરત, હિંમતનગર, મહેસાણા તથા ભુજ આરટીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તો સાથે જ વડોદરા, દરજીપુરા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજપીપળા તથા અમદાવાદ ગ્રામમાં આરટીઓની નવી ઓફિસ બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.